अंकलेश्वर રાજપીપળા રોડ ઉપર મીરાનગરમાં આવેલ શ્રીરામ મોબાઈલ રિપેરિંગ દુકાનમાંથી ભરૂચ એલસીબી પોલીસે 8 નંગ શંકાસ્પદ મોબાઈલ સાથે એક દુકાનદારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ એલસીબી પોલીસે જીઆઈડીસી વિસ્તારમાંથી એક એન્જિનિયરિંગ કંપનીમાંથી એક શખ્સ પાસેથી એક શંકાસ્પદ મોબાઈલ કબજે કરી તેને પધરાવનાર દુકાનદારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. पोलिस सूत्रे माहिती मुजब भरूच एलसीबी पोलिस नी टीम ने अंकलेश्वर विस्तार में पेट्रोलिंग दरमियान રાજપીપળા रोड पर मीरानगर में आवेल શ્રીરામ मोबाइल रिपेरिंग दुकान में शंकास्पद मोबाइल नू वेचाण करवामां आवी रह्युं होवानी मळेली माहितीना आधारे एलसीबी पोलिसे दुकान में तपास करता काउंटर में 8 नंग मोबाइल मळी आव्या हता. पोलिसे दुकानदार रमेश भगवान राम बिश्नोई पासे आ मोबाइल ना बिल सहित ना पुरावा मांगता तेणे रजू न करी संतोषकारक जवाब नहीं आपता तेनी अटकायत करी रूपया 38,000 ना 8 નંગ મોબાઈલ કબજે કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ એલસીબી પોલીસે ચોરાયેલ મોબાઈલ એક્ટિવ થતા જેનું લોકેશન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બિંદેશ્વરી એન્જિનિયરિંગ કંપનીમાં બતાવતું હોવાથી એલસીબી પોલીસે એન્જિનિયરિંગ કંપનીમાં તપાસ કરતા સલાઉદ્દીન સુભાન અંસારી પાસેથી મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે આ મોબાઈલ પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ખત્રી મોબાઈલ દુકાનમાંથી 7,500 રૂપિયામાં ખરીદેલ હોવાનું જણાવ્યું હતું. એલસીબી પોલીસે તેને સાથે રાખી ખત્રી મોબાઈલ ખાતે તપાસ કરતા દુકાનદારની પૂછપરછ કરતા તે ગંગા જમના સોસાયટીમાં રહેતો આરીફ ઇદ્રીસ ખત્રી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મોબાઈલ અંગે આરીફ ખત્રીની પૂછતાછ કરતા 4-1 મહિના અગાઉ એક શખ્સ સસ્તામાં આપી ગયો હતો. પોલીસે 15,000ની કિંમતનો એક મોબાઈલ કબજે કરી ખત્રી મોબાઈલના આરીફ ખત્રીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.